सब्सक्राइब करो आ चैनल ने। રાધા બે રોટલા વધારે લેજે, રાકેશના ભાઈબંધ અજયનું પણ લઈ જવાનું છે। હા રાધા, હું પણ આવું છું તારી સાથે। તારે વળી ત્યાં શું કામ છે? એમ જ ફરવા, ટાઈમ પાસ। મારા કામનો માણસ તો ત્યાં જ છે। અલી ગંગા, તે કઈ સાંભળ્યું? રામપુરાના ભીમજી પટેલી છોડીએ કૂવો પૂર્યો। હાય હાય, નક્કી કુંડાળામાં પગ પડી ગયો હશે। હા તો ને, આજકાલની જુવાન છોડીઓ કઈ હમતી નથી કે પુરુષના પડછાયાથી દૂર રહેવું જોઈએ। અરે હાથ અડે ને તોય વાત વંઠી જાય। હાથ અડે તો શું થાય? શું થાય ઓરી આવ, તને સમજણ પાડું। શું થાય સમજી? આટલું બધું થઈ જાય? આટલું બધું નહીં, ઘણું બધું થઈ જાય। આ અમારા અનુભવની વાત છે, તું એ જવાન છે, ધ્યાન રાખજે। રાધા, હવે વાતો પછી કરજે, બહુ મોડું થઈ ગયું, જાઓ જલ્દી। આ તમારું ગામ છે ને, બહુ સરસ છે। હા એ તો છે। હા તારામાં હિંમત હોય તો અમને જે કહ્યું તે તારી ગોરાંદેને કહી દે ને। ગોરધન મુખીના ભાઈને હિંમત વેચાતી ન લેવી પડે। ચાલો તમારે સામે જ કહી દઉં છું। તું તો કંઈક બોલ, શું બોલ? રાધા, હે રાધા, હે રાધલડી, હું 4 દિવસ માટે શહેરમાં જાઉં છું। તારા ભાઈના પેલા છીલબડાવ ભાઈબંધી જરા છેટી જ રહેજે, યાદ રાખજે તું મારી છે। જરા પણ આડીઅવળી થઈને તો અડધી રાત્રે ઘરે આવીને ઉઠાવી જઈશ, સમજી? તારી તો શું? હા તારો ભાઈ ગામનો મુખી છે તો શું? હા ગામની જુવાન છોકરો તારા બાપની મિલકત થઈ ગઈ? આદમખોરો તું છે ને, આપણા માને છે ને, એ ગુજરાતની ગરવીનાર જ્યારે નારાયણી બને ને ત્યારે ભલભલાને બંગોડે પહેરાવીને બાયલો બનાવી દે છે। આજ પછી તે રાધા સામે આંખ ઊંચી કરીને જોયું છે ને તો તારી હાલત પણ આવી જ થશે આદમખોરો। હા ચાલ રાધા। વાહ, તે તો આજ બરાબરનો પાઠ ભણાવી દીધો। બહાદુર છે તું? બહાદુર જ નહીં, બહાદુરીની કદરદાન પણ છું। મસ્ત મસ્ત છે। તું નહીં સુધરે, હે તું નહીં સુધરે અજય। અરે હવે તો તડી પાર થયો, હવે તો સુધર, તારા માટે હું જમીન ખેડી દઉં, અને તું હા પાડે તો ગંગા ભાભી જોડે રાધાનો હાથ પણ માગું તારા માટે। એ વિચારવું પડે, હે વિચાર, આખી જિંદગી વિચાર। ક્યાં જાય છે તું ભાઈ? સામા સેઢે પાણી વાળવા, તારી જેમ નવરો નથી। અને આ રાધા આવે ને ભાથું લઈને તો ત્યાં મોકલજે। તમે ચાલે છે, વાડી કેટલી દૂર છે? હાલો આવી ગઈ વાડી। વાડી તો આવી ગઈ, પણ રાકેશ તો કઈ દેખાતો નથી, અજય તો આ રહ્યો। રાકેશભાઈ ત્યાં સામે, હું બોલાવી દઉં। ના તું નહીં, હું જાઉં છું, લાવો। અને તું હા પાડે, અને તું હા પાડે તો ગંગા ભાભી જોડે રાધાનો હાથ પણ માગું તારા માટે, પણ માગું તારા માટે, પણ માગું તારા માટે।
ઓ રાધા, આમ તો તું સારી છોકરી છે, મને પસંદ પણ છે, પણ શું છે ને, મારો રેકોર્ડ બહુ ઊંચો છે, છોકરી બાબતમાં આપણો ટેસ્ટ જરા જુદો છે. છોકરી તો એવી હોવી જોઈએ જેની આંખો ઝીલ જેવી, જેનો ચહેરો કમળ જેવો, અને હોઠ હોઠ તો ગુલાબ જેવા. ફિગર 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 તો સાચવીને ચાલો મેડમ, પડશો તો ઘાયલ થઈ જશો. ઘાયલ તો હું થઈ જ ગઈ છું. એટલે દંભ વગરના આદમીને હું મારું દિલ દઈ બેઠી છું. તને મને? અરે હું તો ગામડીઓ માણસ, અભણ, અંગૂઠા છાપ. પ્રેમ પ્રેમ અભ્યાસને નહીં, ઇન્સાનને તરાય છે. આજ સુધી મેં સાંભળ્યું હતું કે પ્રેમ પળમાં થાય છે, આજે અનુભવ પણ કરી લીધો. એ મેડમ, હું પ્રેમ કરવા માટે નવરો નથી. પોતાની જાતને સમજી જજો. કોઈ પૂછો તો ખરા કે ઘાયલને શું થાય છે, કોઈ પૂછો તો ખરા કે પાયલને શું થાય છે. અરે કોઈ જોવો તો ખરા, કોઈ જોવો, અહીંયા જોવો મને શું થાય છે. આટલા પાણીમાં તું ડૂબી નહીં મરે. રાધા, એ રાધા, થેન્ક યુ. રાધા, મને લાગે છે કે મને તારા સાથે પ્રેમ થઈ ગયો છે. અને તને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો છે ને? અરે આપણો પ્રેમ તો અમર પ્રેમ છે, અમર પ્રેમ. ઓ કાશીબા તો કહેતા હતા કે પરાયા પુરુષનો જો પડછાયો પડે અને હાથ અડે તો માં બની જો.
જયંતિ ભાઈ, મારી શરતો યાદ છે ને? અરે બધા ગભરાઈ કેમ ગયા? અમારો કરિયાવર મોંઘો તો નથી પડે ને એમ કહું છું. અરે પણ મોટા ભાઈ તમે આ, અમને એમની શરત મંજૂર છે કેશવભાઈ. ઓહો, શરત કેવી? કેવી શરત? કે આજથી રાજ માટે કન્યા શોધવાની જવાબદારી અમારી. પહેલા રાજની જાન જોડાશે, પછી જ સુરજના લગ્ન લેવાશે. સગામાં સગું હોય તો ઘણો સારું. હા, અમારી તો સામે માનસીને પણ પડાવી લેવાની ઈચ્છા છે. સામે દીકરો પર તૈયાર છો? માનસી માટે તો અમે ઘર જવાય શોધવાના છીએ. બે ઘર વચ્ચે માનસી એક એક દીકરી છે. મેં એવી તે શું ભૂલ કરી સુરજ, કે બાળપણાની પ્રીતને તું પલમાં ભૂલી ગયો? ઘરગત્તામાં મારો ઢીંગલો વાર બનતો સુરજ, જુવાનીમાં મારી કદર પણ ના કરી. રૂપા, શું થયું દીકરી? નહીં બેટા, નહીં, શાંત થઈ જા બેટા. મારા શણગાર તને નતા ગમતા ને માં તને નફરત હતી ને? લે, તારી દીકરીના બધા શણગાર ઉતરી ગયા. એમ પણ સેથી વગર સ્ત્રીના બધા શણગાર અધૂરા લાગે છે માં. હું જેના નામનો શણગાર સસ્તી હતી એ સુરજ, એને સેથી ભરવાનો હક કોઈ બીજીને આપીને મારા બધા શણગાર ઉતારી લીધા માં. ના બેટા ના. માં, એની પ્રીત ભરી ઓઢણી પારકા માથે ઓઢાળી. મને તો આ કપડાનો પણ ભાર લાગે છે માં. હવે તો મને એક જ કપડું પસંદ છે માં, કફન. એની ચોરી રચાશે અને મારી ચિતા રચાશે. ના બેટા ના, સુરતની ઓઢણી ઓઢનારને માથે એના લગ્નના ગાણાની જગ્યાએ મરસિયા ગવાશે. પ્રીત ભરી એ ઓઢણી છે ને કોઈનું કફન ભરી જશે. તારી આંસુની સોગંદ બેટા, આ સવિતા પટલાણીની પ્રતિજ્ઞા છે, અટલ પ્રતિજ્ઞા છે. કેમ કે નોના દિયરની હાર મને હજમ થતી નથી બેટા, હાર મને હજમ થતી નથી. આ મારા પરિવારના વંશ પરંપરાગત કડલા છે. મેરા દાબાપીના હાથમાં આવા જ કડા જોયા હતા, ત્યારે એમણે મને બધી આપણા પરિવારના રિવાજોની વાત કરી. એટલે તું મને જોઈને નહીં, મારા પરિવારને જોઈને ખુશ થઈ છે એમ જ ને? ના હો, શ્યામભાઈ અને રાધા ભાભીને મળતા પહેલા આપણે મળ્યા છીએ, યાદ છે? સોરી સોરી સંધ્યા. હા, મેં રાજભાઈ સાથે બધી જ માહિતી મેળવી લીધી છે. બસ હવે શ્યામભાઈના લગ્ન થઈ જાય એટલી જ રાહ જોઈ રહ્યો છું. પૂજારી કાકા, મને એ જ ઘડીએ તારી ઓળખાણ આપી દીધી હતી અને એમાં ઉમિયાના ચરણોમાં મનોમનથી તને માંગી લીધો હતો. હા, માંગવાની વાત પરથી મને યાદ આવ્યું કે જે વાતને હું ટાળતો હતો ને એ વાત મારે અભ્યાસ કરવાની છે. હા, જે રાધા ભાભીને હું વચન આપી ચૂક્યો છું. સંધ્યા, મારે શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણવું પડશે, તું શું કહે છે? તારી જુદાઈનો ગમ જરૂર લાગશે, પણ વિયોગ વેઠવાથી પ્રેમની ગાંઠ મજબૂત થાય છે અને પરિવારની ખુશીમાં જ આપણી ખુશી છે. સંધ્યા, એક વાત કહું તને, હું કોલેજમાં ભણવા જાઉં છું. ત્યાં રૂપાળી રૂપાળી, નખરાળી ચુલબુલી છોકરીઓ હોય છે. કદાચ કોઈ છોકરી પર મારું દિલ આવી ગયું તો? મને મારા સુરજ પર પૂરેપૂરો વિશ્વાસ છે. એમ પણ દિવસભર ગમે ત્યાં ગયેલો સુરજ છેવટે સંધ્યાની ગોદ. અમારા ગામડાના ખેતરમાં આવા લાલ લાલ ટમેટા ખૂબ જ સુંદર થાય છે,
આની લાલ લાલ પિચકારી કોઈ એવી જગ્યાએ લાગી જાય ને તો છોકરી કોલેજમાં આવવાનું બંધ કરી દે. છોકરાઓ આ મજાક છે, હા, રેગિંગ નથી, સોરી. દોસ્તો અને દોસ્તનીઓ, નાટકમાં નાટકીયપણું ખૂબ જ જરૂરી છે. જેમ કે ચોકર અને વિદૂષક પોતાની જાત પર હસીને બીજાને હસાવે છે, તેવી જ રીતે કોઈ પણ પાત્રના અભિનયમાં એકરૂપ થાય તેવી ક્ષમતા ખૂબ જ જરૂરી છે. જે પાત્રને કલાકાર જીવી જાય એ જ સાચી ટેલેન્ટેડ પ્રતિભા કહેવાય. જેમ કે પાગલના પાત્રમાં પાગલ, પ્રેમના પાત્રમાં પ્રેમી અને જોગીના પાત્રમાં અમર જોગી. શું કહો છો પ્રેમ લીલાજી? મારા ખ્યાલથી ગાંડાનું પાત્ર ભજવવા માટે ટેલેન્ટની જરૂર નથી, ખુદ હાજર છે. જન્મજાત ગાંડ પણ સારું, પણ અભિમાનથી છકી જાય એને મુસીબત કહેવાય છે. આઈ મીન મેન્ટલી ઇફેક્ટ. અમારા ગામડામાં યુવાન વાંદરીઓમાં ખાસ આરોગ્ય જોવા મળે છે. લવ સ્ટોરી તો ખરી જ ખરી, પણ કિરણ આપણે કંઈક નવું કરીએ. રિયલ લવ સ્ટોરી લે એડ્રેસ ભરી લે. કમોન બેબી કમોન, આપણા ગ્રુપના મિત્રો આવતા જ હશે. ઓકે, આઈ એમ રેડી. લાગે છે તો સરસ, ફર્સ્ટ ક્લાસ. મજાક કરે છે. તમારો શું અભિપ્રાય છે પ્રેમ લીલાજી? હું તો કહું છું આને આની સજા થવી જોઈએ. બરાબર, અવશ્ય થશે. મોન્ટુ, સોરી સર, મોન્ટુની આમાં કોઈ ભૂલ નથી, એ તો મારો ક્લોઝ ફ્રેન્ડ છે. સોરી કિરણ, મને માફ કરી દે, સાચે જ આવો ખરાબ ઈરાદો નહોતો મારો, હું તો તને મેળવવા માંગુ છું. યુ મીન મોન્ટુનો કોઈ ગુનો બનતો જ નથી? વાત એ પૂરી થાય છે, પણ ખ્યાલ રહે આજ પછી આ કોલેજમાં મારી રજા સિવાય કોઈએ જબરજસ્તી મજાક મશ્કરી કરવી નહીં. ચાલો. બળાત્કારના પ્રયત્નમાં આવા પ્રેમ ભર્યા આવા સમાધાનને તમે પ્રેમનો કયો પ્રકાર સમજો છો પ્રેમ લીલાજી? લબાટ ગમાટ મોન્ટુ વગર હવે શો કઈ રીતે થશે?
અને હવે શું ચિંતા છે? આપણી કોલેજ જો આ ટેલેન્ટમાં પાર્ટ નહીં લે તો કોલેજનું નાક કપાશે આ અનપડ ગવારને લીધે. એ નક્કી અમારા ગામડામાં ખાનગી ખેતરમાં આવી ઘટના બની હોત ને તો છોકરીએ કૂવો પૂર્યો હોત અને તું લાજવાની જગ્યાએ ગાજે છે. હું આને તારું ટેલેન્ટ નથી સમજતો પણ શહેરના કુસંસ્કારોની અસર સમજું છું. સમજી?